જાણો રક્ષાબંધનના પાવન પર્વ સાથે સંકળાયેલી પૌરાણિક કથા વિશે કથાના પહેલાં હું તમને જણાવી દઉં કે મિત્રો આ વિડિયો બનાવવાનો ઉદ્દેશ્ય માત્ર ધાર્મિક કથાઓ લોકો સુધી પહોંચાડવાનો છે એટલે આ વિડીયોને લાઇક કરજો અને તમારા પરિવારને તથા મિત્રોને શેર કરજો અને આવી ધાર્મિક કથાઓ સંભાળવા માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સૌને શ્રીમન નારાયણ નારાયણ હરિહરિ ધાર્મિક કથાઓ અનુસાર એકવાર રાજા બલિ અશ્વમેઘ યજ્ઞ કરાવી રહ્યા હતા તે સમયે ભગવાન વિષ્ણુએ વામન અવતાર ધારણ કર્યો અને રાજા બલિ પાસે ત્રણ પગ ધરતી માંગી રાજા ત્રણ પગ ધરતી આપવા માટે તૈયાર થઈ ગયા રાજાના હા કહ્યા બાદ ભગવાન વિષ્ણુએ તેમનું કલ્પ વધારી દીધું અને ત્રણ પગમાં બધું માપી લીધું ત્યારબાદ ભગવાન વિષ્ણુએ રાજા બલિને રહેવા માટે પાતાળ લોક આપી દીધો રાજાએ પાતાળ લોકમાંગ રહેવાનું તો સ્વીકારી લીધું પરંતુ રાજાએ ભગવાન વિષ્ણુ પાસે એક વચન માંગ્યું ભગવાન વિષ્ણુએ રાજાને કહ્યું જે પણ વચન જોઈએ તે માંગી લે ત્યારે રાજાએ કહ્યું કે ભગવાન હું જ્યારે પણ જોઉં ત્યારે મને માત્ર હું તમને જોઈ શકું સુતા જાગતા દરેક ક્ષણમાંગ હું માત્ર તમને જ જોવા માંગુ છું ભગવાને તથાસ્તુ કહી દીધું અને રાજાની સાથે પાતાળ લોકમાંગ જ રહેવા લાગ્યા જ્યારે ભગવાન વિષ્ણુ રાજા બલિ સાથે પાતાળમાંગ જ રહેવા લાગે ત્યારે માતા લક્ષ્મીને વિષ્ણુ ભગવાનની ચિંતા થવા લાગી માતા લક્ષ્મીએ તે સમયે જ નારદજીને ત્યાં ભ્રમણ કરતા જોયા ત્યારે માતા લક્ષ્મીજીએ નારદજીને પૂછ્યું તમે ભગવાન વિષ્ણુને ક્યાંક જોયા છે ત્યારે નારદજીએ લક્ષ્મીને બધી વાત જણાવી દીધી તમામ વાતો જાણ્યા બાદ લક્ષ્મીએ નારદજીને વિષ્ણુ ભગવાનને રાજા પાસેથી પરત લાવવા માટેનો ઉપાય પૂછ્યો નારદજીએ માં લક્ષ્મીને કહ્યું કે તમે રાજા બલીને પોતાનો ભાઈ બનાવી લો અને તેમની પાસેથી ભગવાન વિષ્ણુ માંગી લો ત્યારબાદ માં લક્ષ્મી રૂપ બદલીને પાતાળ લોકમાંગ પહોંચી ગયા પાતાળ લોક પહોંચીને માં લક્ષ્મી રોવા લાગ્યા માં લક્ષ્મીને રોતા જોઈને તેમને રોવાનું કારણ પૂછ્યું ત્યારે લક્ષ્મીએ જણાવ્યું કે તેમનો કોઈ ભાઈ નથી એકલા માટે તેઓ રોઈ રહ્યા છે લક્ષ્મીના આ બોલ સાંભળીને રાજા બલીએ કહ્યું કે તમે મારા ધર્મ બહેન બની જાઓ ત્યારબાદ રાજા રાજાબલી પાસેથી વિષ્ણુ ભગવાન માંગી લીધા ધાર્મિક માન્યતાઓ અનુસાર ત્યારથી રક્ષાબંધન પર્વ મનાવવામાં આવે છે